विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विज्ञान में शैक्षणिक वर्ष 2020-21 માટે ખૂબ જ ઉપયોગી નમૂનાના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈશું અને આજના વિડીયોમાં આજે આપણે વિભાગ બી શીખીશું। વિભાગ બી ની અંદર આપણને કુલ 12 પ્રશ્નો પૂછવામાં આવશે અને પૈકી આપણે કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ જે છે લખવાના રહેશે અને દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે। અને વિભાગ બી ની અંદર પ્રશ્ન ક્રમ જે છે એ 25-36 નો રહેશે। 25મો પ્રશ્ન છે, આપેલ પ્રક્રિયા પૂર્ણ કરી સંતુલિત કરો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પ્રક્રિયા આપણને આપી છે NOH + ZN। તો આ જે છે ZN જે છે એ ધાતુ છે, આપણે જાણીએ છીએ ઝીંક, અને NOH જે છે એને સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય, એ બેઝ છે। જ્યારે બેઝની પ્રક્રિયા ધાતુ સાથે કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। તો અહીંયા જે છે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, અહીંયાથી H2 ઉત્પન્ન થશે તથા ઉત્પન્ન થતા ક્ષારનો ઋણ આયન એ ધાતુ અને ઓક્સિજન સાથે જોડાય છે, એટલે અહીંયા આપણને મળશે Na2ZnO2+H2। અહીંયા જે છે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, એટલા માટે H2 લખીશું આપણે, અને પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે અહીંયા H2 છે, અહીંયા એક જ H છે, તો અહીંયા આપણે 2 આગળ મૂકી શકીએ। તો એ 2 મૂકવા શું થશે, અહીંયા NaZn અને O જે છે અહીંયા જોઈન થશે તો આપણને મળશે Na2ZnO2, એને કહીશું આપણે સોડિયમ ઝિંકેટ કહીશું। આગળ 26મો પ્રશ્ન છે, ધાતુઓના કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મો જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલા છે ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે। બીજું છે તે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં અને સખત હોય છે, અને એમાં અપવાદ છે પારો। પારો જે છે એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે, પરંતુ બાકીના બધા જે છે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે અને સખત હોય છે। આગળ છે તે તણાવપણા અને ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે, એ ધાતુઓને જે છે આપણે ટીપી શકાય છે, એમાં ખેંચીને એમાંથી આપણે પાતળા તાર બનાવી શકીએ છીએ। આગળ છે તે ઉષ્મા અને વિદ્યુતના સારા સુવાહક છે, ધાતુઓ જે છે એમાંથી ઉષ્મા અને વિદ્યુતનું વહન થાય છે, એટલે તે ઉષ્મા અને વિદ્યુતના સારા એવા સુવાહક છે। આગળ 27મો પ્રશ્ન છે, ડોબરેનરના વર્ગીકરણની કોઈ પણ 2 મર્યાદાઓ લખો। એમાં પહેલી મર્યાદા છે કે ડોબરેનરના સમયમાં જાણીતા બધા જ તત્વોનું વર્ગીકરણ કરી શકાયું નહીં, તેથી ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ જે છે એ સફળ ગણી શકાય નહીં। બીજી મર્યાદા છે એની, તે સમયમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક એ 3 તત્વો પણ જાણીતા હતા, પરંતુ આ તત્વોને ત્રિપુટીમાં વર્ગીકૃત કરી શકાયા ન હતા। આ જે છે 2 એની મર્યાદા છે। આગળ 28મો પ્રશ્ન છે, મેન્ડેલિફ પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે કયા માપદંડ ધ્યાનમાં લીધા હતા। વિદ્યાર્થી મિત્રો, મેન્ડેલિફે જે છે એ પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે કુલ 3 માપદંડ ધ્યાનમાં લીધા હતા। એમાં પહેલું છે તત્વોના ગુણધર્મો તેમના પરમાણીય દળના આવર્તનીય હોય છે, એટલે તત્વોના ગુણધર્મો જે છે એ પરમાણીય દળના આવર્તનીય છે। બીજું છે સમાન ગુણધર્મોવાળા તત્વોને એક જ સમૂહમાં ગોઠવવા, એટલે મેન્ડેલિફે જે છે એ જે તત્વોના ગુણધર્મો સમાન હોય એ તત્વોને એક જ સમૂહમાં ગોઠવ્યા હતા। ત્રીજું છે તત્વો દ્વારા બનતા ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના આણ્વીય સૂત્રોનો ઉપયોગ। આગળ 29મો પ્રશ્ન છે, જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે માદામાં શું ફેરફાર થાય છે। વિદ્યાર્થી મિત્રો, જો અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ જે છે લગભગ એક દિવસ સુધી જીવિત રહે છે, અને અંડપિંડ પ્રત્યેક મહિને 1 અંડકોષ મુક્ત કરે છે। ગર્ભાશય જે છે એ પ્રત્યેક મહિને ગર્ભ સ્થાપન માટેની તૈયારી કરે છે। આ માટેની ગર્ભાશય દિવાલ જે છે એ જાડી, સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠા સભર બને છે, પરંતુ જો ફલન ન થાય તો ગર્ભાશયના અંત આવરણની જરૂર રહેતી નથી, તેથી આવરણ ધીરે ધીરે તૂટી રુધિર અને શ્લેષ્મના રૂપે યોનિ માર્ગમાંથી બહાર નીકળે છે, અને આ સ્ત્રાવ જે છે લગભગ 1 મહિનાના સમયગાળા થાય છે, જેને આપણે માસિક સ્ત્રાવ, ઋતુસ્ત્રાવ કે રજોધર્મ તરીકે ઓળખીએ છીએ। આગળ 30મો પ્રશ્ન છે, મનુષ્યમાં લિંગ નિશ્ચયની ઘટના સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં લિંગ નિશ્ચયન જે છે એ જનીનો દ્વારા થાય છે, આથી તે આનુવંશિકતા પર આધાર રાખે છે।
मनुष्य में 23 जोड़ रंगसूत्र हो दरेक जोड़ में एक मातृ और एक पितृ रंगसूत्र हो मनुष्य की अंदर कुल 46 रंगसूत्र हो जोड़नी बात करिए तो 23 जोड़ दरेकनी अंदर एक मातृ और एक पितृ रंगसूत्र हो स्त्री में बने एक्स रंगसूत्रों जोड़ में हो लिंगी रंगसूत्रों की जोड़ एक्स एक्स है जयरे पुरुष में एक सामान्य प्रकार एक्स रंगसूत्र बीजू वाय रंगसूत्र जोड़ में हो रंगसूत्रों की जोड़ जो है एक्स वाय से स्त्री की अंदर रंगसूत्रों की जोड़ एक्स एक्स है जयरे पुरुष की अंदर रंगसूत्रों की जोड़ जो है एक्स वाय से बधा बाळको छोकरो के छोकरी तेमनी माता पासेथी एक्स रंगसूत्र मेळवे छे आथी बाळकना लिंग निश्चयनो आधार तेमना पिता पासेथी मळता लिंगी रंगसूत्र पर आधार राखे छे जो बाळकनी पिता पासेथी एक्स रंगसूत्र मळे तो ते छोकरी बनशे अने जो बाळकने तेना पिता पासेथी वाय रंगसूत्र प्राप्त थाय तो ते छोकरो बनशे आगळ प्रश्न नंबर 31 मो छे अवरोधों ने परिपथ में समांतर जोड़वाथी थता बे फायदा जणाव तो विद्यार्थी मित्रों एनो पहलो फायदो छे समांतर जोड़ाण में कोई खामी ने कारणे कोई विद्युत साधन कार्य करतु बंद थई जाए तो बीजा विद्युत साधनों कोई मुश्किली वगर कार्य करे छे एटले समांतर जोड़ाणनी अंदर आपणे एक साथे त्रण के चार बल्ब सळगाव्या होय अने एक बल्ब जे छे खामी ने कारणे बंद थई जाए तो बाकीना बे बल्ब पण चालू रहे छे बीजो एनो फायदो छे समांतर जोड़ाणमां दरेक विद्युत साधनने पोतानी स्वतंत्र कळ स्विच की होवाथी बीजा विद्युत साधनने असर कर्या सिवाय ते विद्युत साधन जे छे चालू बंद करी शकाय छे एटले समांतर जोड़ाणनी अंदर आपणा घरनी अंदर जेटला पण विद्युत साधनो जे छे ए दरेक माटे एक पोतानी आગવી स्वतंत्र की होय छे स्विच होय छे एटले जे साधन आपणे चालू करवू होय એ સાધનની સ્વિચ આપણે ચાલુ કરીશું આગળ છે 32મો પ્રશ્ન છે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી તેનો એકમ જણાવો તેની વ્યાખ્યા છે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય અને તેનો એસઆઈ એકમ છે જૂલ વોટ છે विद्युत स्थितिमान ना तफावत ऐसा एकम वॉट अथवा जूल प्रति कूलम अथवा जे भाग्या कूलम छे अगर 33मो प्रश्न छे चुंबकीय क्षेत्र रेखा लाक्षणिकताओ जणावो विद्यार्थी मित्रों चुंबकीय क्षेत्र जे छे नी रेखाओ जे छे ये उत्तर ध्रुवमांथी निकले छे अने चुंबकनी बहारनी बाजुए दक्षिण ध्रुवमां दाखल थाय छे ज्यारे चुंबकनी अंदर क्षेत्र रेखाओ जे छे नी दिशा दक्षिण थी दक्षिण ध्रुव थी उत्तर ध्रुव तरफ होय छे एटले के चुंबक क्षेत्र रेखाओ जे छे ए बंद गाळाओ रचे छे बीजी लाक्षणिकता छे चुंबकीय क्षेत्र रेखाओ ध्रुव पासे एकबीजानी वधु नजीक होय छे ज्यां चुंबकीय क्षेत्र प्रबळ होय छे चुंबकना मध्य भागमां अने चुंबकथी दूर तेओ एकबीजाथी दूर होय छे ज्यां चुंबकीय क्षेत्र निर्बळ होय छे ત્રીજી લાક્ષણિકતા છે એની चुंबकीय क्षेत्र रेखाओ कदापि एक बीजाने छेदती नथी अने जो क्षेत्र रेखाओ समांतर अने एक बीजाथी समान अंतरे होय तो ते समान चुंबक क्षेत्र दर्शावे छे आगळ 34मो प्रश्न छे ओझोन स्तर केवी रीते विघटन पामे छे ते जणावो तो विद्यार्थी मित्रों ओझोन जे छे ए सूर्यमांथी आवता ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પાળ જાંબલી વિકિરણોનું શોષણ કરે છે અને આપણે રેફ્રિજરેટરની અંદર ક્લોરો ફ્લોરો કાર્બનનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ તો આ CFC એટલે કે ક્લોરો ફ્લોરો કાર્બન જે છે એ વાતાવરણમાં જે છે ક્લોરિનનો ઉમેરો કરે છે અને ક્લોરિન પરમાણુની ઓઝોન સાથેની પ્રક્રિયાથી ઓક્સિજનના એક પછી એક પરમાણુ દૂર થાય છે એટલે ઓઝોન જે છે એ આપણે જાણીએ છીએ O3 ઓઝોનનું સૂત્ર છે અને આપણે ક્લોરો ફ્લોરો કાર્બનનો ઉપયોગ કર્યો છે એસી ફ્રીજ વગેરેની અંદર CFC જે છે એ વાતાવરણની અંદર ક્લોરિનનો ઉમેરો કરે છે તો ક્લોરિન જે છે એ ઓઝોન સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સિજનના એક પછી એક પરમાણુ જે છે આમાંથી દૂર થાય છે અને આ વિખંડન પ્રક્રિયામાં ક્લોરિનનો એક પરમાણુ ઓઝોનના ઘણા અણુઓનું ક્રમશઃ વિખંડન કરે છે તો આ જે પ્રક્રિયા જે છે એને આ રીતે જે છે ઓઝોન સ્તરનું વિઘટન થાય છે આગળ
પ્રશ્ન છે 35મો, પર્યાવરણને બચાવવા માટે પાંચ પ્રકારના આર કયા છે, ગમે તે એક વિશે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણને બચાવવા માટેના કુલ પાંચ આર છે. એમાં પહેલું છે રિડ્યુસ, એટલે કે ઓછો કરવો. બીજું છે રિસાયકલ, એટલે કે પુનઃચક્રિયકરણ. ત્રીજું છે રિયુઝ, એટલે કે પુનઃ ઉપયોગ કરવો. ચોથું છે રિફ્યુઝ, એટલે કે ના પાડવી. અને પાંચમું છે રિપર્પઝ, એટલે કે હેતુફેર કરવો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે કોઈપણ એક વિષય આપણે સમજાવવાનું છે, તો આપણે જે છે રિફ્યુઝ એટલે કે ના પાડવી વિશે આપણે સમજાવીશું. તો કોને કહીશું આપણે રિફ્યુઝ ના પાડવી, ક્યારે ના પાડવી આપણે? તો જે વસ્તુની જરૂર ન હોય તે લેવાની ના પાડવી. આ ઉપરાંત પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનો ખરીદવાની ના પાડવી. તેનું ના પાડવી એટલે આપણે જે વસ્તુની જરૂર નથી એ લેવાની ના પાડવી, અને પર્યાવરણને નુકસાન કરતા હોય, હાનિકારક પદાર્થો જે છે એ ખરીદવાની ના પાડવી. દાખલા તરીકે એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી માટે ના પાડવી. બીજું છે એક જ વાર વાપરી શકાય તેવી બોલપેન માટે ના પાડવી. અને ત્રીજું છે પ્લાસ્ટિક રેપર, થર્મોકોલ પેકિંગ, પ્લાસ્ટિક ડીશ અને કપ વગેરે માટે ના પાડવી. આગળ પ્રશ્ન 36મો છે, વ્યવસ્થાપન, વન વ્યવસ્થાપનમાં લોકોની ભાગીદારીના ઉદાહરણ આપો. તો વિદ્યાર્થી મિત્રો, સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું એટલે કે વનનું વ્યવસ્થાપન જે છે એ અસરકારક રીતે કરી શકાય છે. ઈસવીસન 1972ની અંદર પશ્ચિમ બંગાળના વન વિભાગને સમજાયું કે રાજ્યના દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલ એટલે કે સોરિયા રોબોટાના જંગલોની પુનઃસ્થાપન યોજના નિષ્ફળ થઈ રહી છે. ત્યાંથી વન વિભાગના અધિકારી હતા એ કે બેનર્જીએ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા મિદનાપુર જિલ્લાના આરાબારીના 1272 હેક્ટર વિસ્તારના સાલ જંગલની જાળવણી માટે સ્થાનિક ગામવાસીઓનો સમાવેશ કર્યો. તેના બદલામાં ગામવાસીઓને આ વિસ્તારની દેખભાળની જવાબદારી માટે રોજગારી તેમજ ત્યાંની 25% નિપજનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો. ઉપરાંત તેમને ખૂબ ઓછી કિંમતે બળતણ માટેના લાકડા અને પશુઓને ચરાવવાની સંમતિ આપવામાં આવી. તો સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારી થઈ અને 1983 સુધીની અંદર આરાબારીના સાલના જંગલો જે છે સમૃદ્ધ થઈ ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે છે એ આપણે વિભાગ બી પૂર્ણ કર્યો. વિભાગ એ અને વિભાગ બીની સોલ્યુશનની તમારે PDF ફાઇલ તમારે મેળવવી હોય તો અહીંયા એક વેબસાઇટ લખી છે www.sekarep.com, તમે એની મુલાકાત તમે લઈ શકો છો. આ વેબસાઇટની ઉપર આ સોલ્યુશનની PDF ફાઇલ મૂકી છે. આ ઉપરાંત ધોરણ 9 અને ધોરણ 10ના દરેક વિષયનું સ્ટડી મટીરિયલ મૂકવામાં આવ્યું છે. ઓનલાઈન ક્વિઝ તમે રમી શકો છો. જૂના પેપર્સ તમે એને મેળવી શકશો. થેન્ક્સ ફોર વોચિંગ.